गुड मॉर्निंग फ्रेंड्स, हूँ अजय त्रिवेदी अने आजे आपणे धोरण 10 विषय गणित मां चेप्टर 10 वर्तुळ ना प्रेक्टिस बुक ना एक्जाम्पल शीखी रह्या छीए। तो चलो जोईए। तो त्रीजा नंबर ना एक्जाम्पल मां बे समकेन्द्रीय वर्तुळोनी त्रिज्याओ आपणने आपेली छे, 25 सेमी तथा 7 सेमी ए त्रिज्याना माप आपेला छे। मोटी त्रिज्या वाला वर्तुळनी एक जीवा नानी त्रिज्या वाला वर्तुळ ने स्पर्शे छे, तो जीवानी लंबाई शोधवानी छे मित्रों। अने आ एग्जांपल मित्रों मार्च 2020 मां पूछाई चुकेलो छे, एटले ध्यान आपजो। आवा जे एग्जांपलो बोर्ड मां पूछाता होय छे। हवे जो अहींया बे समकेन्द्री वर्तुळો આપણને આપેલા છે, એટલે આપણે પહેલા એક નાનું વર્તુળ દોરી કાઢીએ, બરોબર, અને ત્યાર પછી આ મોટું વર્તુળ બંનેના કેન્દ્રો એક જ છે આ રીતે। ચાલો હવે શું કહે છે, બે સમકેન્દ્રી વર્તુળોની ત્રિજ્યાઓ, મોટી ત્રિજ્યાવાળા વર્તુળની એક જીવા। હવે જુઓ આ મોટું વર્તુળ એની જીવા નાના વર્તુળને સ્પર્શે છે, તો જુઓ આ રીતે આ સ્પર્શથી જીવા બતાવી દીધી, અહીંયા નામ આપી દઈએ એ બી। અને આપણને જુઓ પાછા અહીંયા કોઈ નામ આપેલા નથી પર્ટિક્યુલર, એટલે આપણે અહીંયા ઓ નામ આપી દઈએ, ઓ કેન્દ્ર, પછી આ પી એમ એ લંબ દોરીએ, એટલે કે નાની નાના વર્તુળની ત્રિજ્યા પણ થાય, અને ઓબી એ મોટા વર્તુળની ત્રિજ્યા થશે। એટલે જુઓ મિત્રો, મોટા વર્તુળની ત્રિજ્યાનું માપ થાય 25 સેમી થાય, અને ઓએમ એ નાના વર્તુળની ત્રિજ્યા થાય અને એ છે 7 સેમી। હવે જુઓ આપણને જીવાની લંબાઈ શોધવાની છે, એટલે જીવાની લંબાઈ શોધવા માટે તમારે પહેલા એમબી શોધવા પડે। બીજું ओ एम रेखाखंड लंब ए बी रेखाखंड छे, એટલે એનો મતલબ એ થાય કે અહીંયા કાટખૂણો બને, અને એમ એ આ એ બી રેખાખંડ નું શું થાય મિત્રો, મધ્યબિંદુ થાય, અને માટે આ એ એમ અને આ એમ બી એ બંનેના માપ મિત્રો સરખા થાય। ક્લિયર? ચાલો તો પહેલા આપણે એમ બી શોધીશું અને એના બમણા કરીએ એટલે જીવા એ બી નું માપ મળી જાય। તો આપણે અહીંયા લખીએ કે બે સમકેન્દ્રીય વર્તુળો, સમકેન્દ્રીય વર્તુળોમાં જુઓ, ચાલો ઓ એમ બરાબર નાના વર્તુળની ત્રિજ્યા, નાના વર્તુળની ત્રિજ્યા બરાબર 7 સેમી, અને ત્યાર પછી ઓ બી બરાબર મોટા વર્તુળની ત્રિજ્યા લઈએ, મોટા વર્તુળની ત્રિજ્યા બરાબર મિત્રો 25 સેમી આપણને આપેલા છે। ક્લિયર? અને બીજું આપણે અહીંયા કે જીવાનો જે આ સ્પર્શક છે અને ત્રિજ્યા સાથે કાટખૂણો બનાવે, એટલે પીએમ રેખાખંડ લંબ એ બી રેખાખંડ થાય, માટે એમ એ એબી રેખાખંડ નું મધ્ય બિંદુ બને, નું મધ્ય બિંદુ થાય, એટલે એનો મતલબ શું થાય, એ એમ અને એમ બી ના માપ મિત્રો સરખા થાય। તો આપણે અહીંયા લખીશું એ એમ બરાબર એમ બી, બરોબર। ચાલો હવે આપણી પાસે ત્રિકોણ તૈયાર થયેલો છે, તો આપણે ત્રિકોણ લખીએ કે ત્રિકોણ ઓ એમ બી માં માપખૂણો એમ બરાબર 90 માટે પાયથાગોરસ પ્રમેય મુજબ આપણે સૂત્ર લખીશું, કર્ણનો વર્ગ એટલે મિત્રો શું થાય, ઓ બી સ્ક્વેર થાય, આ કર્ણનો વર્ગ બરાબર ઓ એમ અને એમ બી સ્ક્વેર થાય, એટલે કે ઓ એમ સ્ક્વેર વત્તા એમ બી સ્ક્વેર થાય। તો આ તમારું પાયથાગોરસ પ્રમેયનું સૂત્ર તૈયાર થયું। હવે મિત્રો જુઓ ઓ બી સ્ક્વેર, તો અહીંયા આપણને આપેલું છે 25 નો વર્ગ બરાબર 7 નો વર્ગ અને વત્તા એમ બી સ્ક્વેર,
હવે 25 નો વર્ગ એટલે 25 ગુણ્યા 25 કરીએ તો 625 થશે. તો 625 બરાબર 7 નો વર્ગ 49 વત્તા mb સ્ક્વેર. માટે 49 ને બરાબર ની આ બાજુ લઈ દો તો mb સ્ક્વેર બરાબર 625 માઇનસ 49 માટે mb સ્ક્વેર બરાબર. હવે મિત્રો બાદબાકીમાં 625 માંથી 49 બાદ કરો, 15 માંથી 9 જાય તો 6, 11 માંથી 4 જાય તો 7, અને અહીંયા મિત્રો કેટલા રહેશે 5, તો અહીંયા આવશે 576, અને વર્ગ કાઢી નાખીએ તો mb બરાબર 576 વર્ગમૂળ માં આવી જાય. હવે મિત્રો તમને આવડતું હોવું જોઈએ કે 576 નું વર્ગમૂળ કેટલું થાય, 24 થાય, તો mb બરાબર 24 સેમી થશે. બરોબર, તો જો અહીંયા તમને રકમની અંદર એમાં આકૃતિની અંદર આ માપ તમારી પાસે કેટલું આવ્યું, 24 સેમી આવ્યા. હવે જો આપણે અહીંયા કંઈક લખ્યું છે કે am બરાબર mb, એટલે જો આ 24 હોય તો આ પણ 24 થાય. બરોબર, તો આપણે અહીંયા લખીએ માટે am બરાબર 24 થાય. કેમ થાય? અહીંયા સેમી થાય કારણ કે એ PM રેખાખંડ લંબ AB રેખાખંડ MA AB રેખાખંડ નું મધ્ય બિંદુ છે, માટે આ બંનેના માપ સરખા થાય. હવે આપણને એમાં પૂછ્યું છે જીવાની લંબાઈ. હવે તમે જુઓ જીવા એટલે AB કહેવાય અને આ A M અને B ત્રણે એક લીટીમાં આપેલા છે, એટલે આપણે A' M' B હોવાથી આપણે લખી શકીએ કુલ માપ. કુલ માપ એટલે A થી B સુધીનું. AB બરાબર AM વત્તા MB થાય. ચાલો હવે આની અંદર કિંમતો મૂકો તો AB બરાબર AM એટલે મિત્રો 24 વત્તા 24 માટે AB બરાબર 24 વત્તા 24 કરીએ તો 24 દુ કેટલા થાય, 48, માટે AB બરાબર 48 સેમી થાય. તો મિત્રો અહીંયા આપણને માગ્યું શું હતું, જીવાની લંબાઈ શોધો. તો અહીંયા તમારે નીચે જવાબ લખવાનો કે જીવાની લંબાઈ બરાબર 48 સેમી થાય. ક્લિયર, તો આ રીતે મિત્રો આપણો આ એક્ઝામ્પલ પણ અહીંયા પૂરો થયો. નેક્સ્ટ વિડીયોમાં નવા એક્ઝામ્પલ સાથે ફરી મળીએ. ત્યાં સુધી ગુડ નાઇટ ફ્રેન્ડ્સ.